नमस्ते बाळकू, कलोल धोरण बी, जेमा चेप्टर छे त्रण, आटला बधा रमकड़ा। तेमा वार्ता आपेली छे रमकड़ा वाड़ा रूपेश काका। आजे तेमा भणीशुं वांदरो करी तेवो अभिनय करो। तो बाळकू, वांदरो जे रीतना अभिनय करे छे ए रीतना करवानो छे। तो चालो जोईए। पेलू वांदरू केळू खाए छे तो तेनो अभिनय आपणे करवानो छे। बीजू वांदरू छे रड़े छे तो तेनो पण आपणे अभिनय करवानो छे। ત્રીજું વાંદરું છે એ નાચે છે તો તેનો પણ અભિનય કરવાનો છે। અને ચોથું વાંદરું છે એ કૂદકા મારે છે તો તેનો અભિનય કરવાનો છે। ચાલો ગાઈએ ગીતડું। ટરર ટરર ઢમ ઢમ ઢમ, વાંચો સાચું કે ખોટું છે તે લખો। પેલું, રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા તો આ ખોટું છે। બીજું, રૂચાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું તો આ વાક્ય સાચું છે। ત્રીજું, અક્ષય આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો। નહીં, અક્ષય ન રમતો, કોણ હતો? શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો, એટલે આ વાક્ય ખોટું છે। ચાર, શ્રીકાંત તું ગલુડિયું લાવ્યો તો આ પણ ખોટું છે। પાંચમું, કબૂતર રમકડાનું હતું તો એ પણ ખોટું છે। ત્યાર પછી ચાલો રમકડાથી રમીએ। બાળકોને ઘરેથી તેમને ગમતું એક રમકડું લાવવાનું કહો, એનું પ્રદર્શન વર્ગમાં ગોઠવો। તો બાળકો, તમને તો આ રીતે છે એ રમકડાનું પ્રદર્શન ગોઠવી શકીએ છીએ। આપણા વર્ગમાં ટેબલ ગોઠવાના છે અને ટેબલ પર તમે રમકડા લાવ્યા હોય તે સુંદર મજાના એવા ગોઠવાના છે, જેથી કરી બીજા બાળકો છે એ સરળતાથી જોઈ શકે। બાળકોને આ પ્રદર્શનમાં ગોઠવેલા તમામ રમકડાનો પરિચય કરાવાયો। જેનું રમકડું છે એ જ બાળક તે રમકડા વિશે બોલે। રમકડાનો પરિચય થઈ ગયા પછી કયું રમકડું કોનું છે એ રમત રમાડવાની છે। વારાફરતી એક એક રમકડું શિક્ષક બતાવશે અને વિદ્યાર્થીએ એ રમકડું જેનું હશે એ બાળકોનું નામ બોલશે અને બાળકોને જૂથમાં બેસાડી અને આ રમકડા રમવા આપો। તો તમે છે એ આ રમકડાનો છે એ પ્રદર્શન ગોઠવવામાં આવશે। ત્યાર પછી જેનું રમકડું જે લઈ આવ્યો હોય ઘરેથી એ જ આ રમકડા વિશે બોલશે અને રમકડાનો પરિચય આપશે। પછી આ રમકડું કોનું છે એ બધા બાળકોને, આપણે બધા વિદ્યાર્થીઓને પૂછવાનું છે। તો જે રમકડું જેનું હશે એ વિદ્યાર્થીઓનું નામ બોલશે અને આ રીતે તમારે આ રમત રમવાની છે। હવે આપણું રમકડું બનાવીએ। બાળકો પોતાના હાથનો ઉપયોગ કરી સર્જનનો આનંદ મેળવે એ માટે તેમને આ પ્રવૃત્તિ કરાવી। માટીકામ માટે ભીની લાલ માટી અને કલે પણ વાપરી શકાય। શાળામાં માટી ઉપલબ્ધ ન હોય તો બાળકોને થોડી થોડી માટી લાવવા કહી શકાય અને આ પ્રવૃત્તિ પછી બાળકો પોતાનો અનુભવ બધા જ વચ્ચે કહેવા પ્રોત્સાહન આપો અને સૌ પ્રથમ ફોટામાં દેખાતા માટીના રમકડા વિશે પ્રશ્ન પૂછો। તો બાળકો, તમે જોઈ શકો છો અહીંયા તમને રમકડા આપેલા છે અને રમકડા છે એ માટીના બનાવેલા છે અને તેના પર આપણે વોટર કલર, એટલે આપણે કહીએ ને કે તેના ઉપર રંગ પૂર્યો છે, પેઇન્ટિંગ રંગ પૂર્યો છે। તો ચાલો આપણે જોઈએ। આ ભીંડાનું ચિત્ર છે, ભીંડાનું રમકડું છે, આ બટાકાનું રમકડું છે, આ બીટ અથવા ડુંગળીનું રમકડું છે, આ ગાજરનું રમકડું છે, આ ટમેટાનું રમકડું છે, આ સ્ટ્રોબેરીનું રમકડું છે, આ રીંગણાનું રમકડું છે, આ સફરજનનું રમકડું છે। તો બાળકો, તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ તમને રમકડા આપેલ છે। માટી વડે તમને ગમતું કોઈ એક રમકડું બનાવો અને આ માટે તમારા શિક્ષકની મદદ લો।